જય સચિદાનંદ. જય સચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં જે અરીસામાં જોઈને પોતાની જોડે વાત કરવાનું રાખ્યું છે, નાનાથી નાના દોષથી લઈને મોટા દોષ માટે ત્યાં આપણે આલોચના બી કરી શકીએ. એટલે જ્યાં તમે આલોચના કરશો તો પછી પેલા કહીને આપણે ખુલ્લું કરી નાખ્યું, અને એ આલોચના આપણે પાછું જોવાનું, કોઈ બીજા કોઈ હાજર નહીં હોવા જોઈએ, પણ આપણે આવી રીતે વાત કરીને કરવાનું છે. તો એ પ્રયોગ આપણા માટે ઘણો ઉપકારી રહેશે. એનાથી મન વચન કાયાથી જુદા જ છીએ, અને આ બધા પ્રયોગથી આપણે જુદા જ છીએ એવો અંદરથી રહેશે. પહેલાં આપણે બોલીએ મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું કહીએ છીએ, પણ આપણે આવી રીતે આ પ્રયોગથી બધી જ વાત, નહીં તો એને પૂછવાનું કે આજ સવારથી શું કર્યું, એટલે આખું સવારનું કે છે એમાં ઉપયોગ કરે પાછો આપણે શુદ્ધાત્માના લાઈટનો જ. પછી એમાં જે કંઈક આવશે ને ભૂલ, તો પણ એ આવશે. એટલે મુદ્દામાં લગે ને પોતાના બાબા જોડે વાત કરી કરી કરીને આપણે એમની ભૂલ કરીને, શું કર્યું હતું આજે આખો દિવસ, તો પછી એ કે અહીંયા ગયો કે આમ કર્યું, પછી ફ્રેન્ડ જોડે મળ્યો, ફ્રેન્ડ જોડે રમ્યા, હા પણ જ્યારે ત્યાં ઝઘડો થઈ ગયો હતો. હે, ઝઘડો થઈ ગયો હતો, શું થયું હતું, બ્લેમ કરીને આખી વાત નીકળી. કારણ કે અમુક વસ્તુ, અમુક ભૂલો આપણી એમને એમ સહજતામાં જ જતી રહી છે, અજાગૃતિમાં એનો ખ્યાલ પણ નથી આવતો. આ તો આપણે એને એક રીતે આપણે કહીએ ને કે પેલું છે કીધું અને શું કે વાત કરીએ અને વાત કરાવીએ, એવી રીતે આખી એ વાત ખુલ્લી થશે અને આપણે પોતાને સમજાશે. કારણ કે જે બાબત આપણે રેગ્યુલર જોવામાં ભૂલી, જોવામાં રહી જાય છે ને, તેમાં આપણને દેખાશે બહુ સારી રીતે. એટલે આ પ્રયોગ ખૂબ બધા કરે છે, અને જે કોઈ કરતા હોય અને કંઈક તમને મળ્યું હોય ને તમને એનો લાભ થયો હોય તો જરૂરથી જણાવજો. બાકી આખા દિવસનો જ્યારે ટાઈમ મળે ને ત્યારે કઈ નહીં, જય સચ્ચિદાનંદ કરવાનો. હા ભાઈ, જય સચ્ચિદાનંદ શું છે પણ, જય સચ્ચિદાનંદ એમ કરીને. એટલે આ તો આપણે ઇરિટેશન કઈ એક વાતથી નથી થતું, ઇરિટેશનના કારણો બધા બહુ બધા છે, પાર વગરના કહીને, પણ આ બધી રીતે મુદ્દામાં આપણે સહજ થવાનું, અને એ સહજ થવા માટે આ પ્રયોગ આપણા માટે બહુ ઉપકારી અને સહેલો થઈ રહી છે. એ સચ્ચિદાન ફરીથી યાદ દેવડાવવાનું કે એ અરીસા ભવનમાં ભરત રાજાને, ચક્રવર્તી રાજાને કેવળ જ્ઞાન થયેલું, એટલે આ અરીસાની બાબત નાની સુની નથી, એનો જેવો જેટલો આપણે ઉપયોગ કરીએ તેવો આપણને લાભ મળે છે. જય સચ્ચિદાનંદ.